નમસ્તે મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે એક સરસ મજાનું સરિયુંનું ઝાડ બનાવીશું. મારી પાસે એક સરસ મજાના રંગીન કાગળ છે, જો આ રીતે, બરોબર, જેને આપણે પતંગ કાગળ કહીશું, બરોબર. જો એની મદદથી આજે આપણે એક સરસ મજાનું સરિયુંનું ઝાડ બનાવીશું. સૌ પ્રથમ શું કરીશું બેટા, એને આપણે આવી રીતે ગોળ ગોળ વાળીશું. આ રીતે વાળવાનો છે રોલને. જો બેટા, હવે અહીં તમારું કાગળ પતવાવ્યું છે. આપણે હવે બીજા કાગળને એની અંદર જોઈન્ટ કરી દઈશું બેટા. આ રીતે અહીંયા જેટલો ભાગ બાકી છે, હવે અહીંયાથી આપણે કલર બદલી કાઢીશું, બરોબર. આ રીતે એને ફોલ્ડ કરતા જઈશું. જો તમને મારી વિડીયો ગમી રહી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જો આ રીતે આપણે રોલ વાળતા જઈશું. અહીં રોલ કમ્પ્લીટ વળી ગયો છે, તમે જોઈ શકો છો બેટા. હવે આપણે શું કરીશું, આ રોલને બંને બાજુથી અડધો અડધો કાપીશું. આ રીતે બરોબર, અહીં એક ભાગ કાપ્યો છે, હવે બીજો ભાગ અહીંયા કાપીશું આપણે. બરોબર, આ રીતે કપાઈ ગયું. હવે કપાયેલા ભાગથી એને આપણે આમ નીચે ફોલ્ડ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો બેટા, આ રીતનું શેપ બનશે, બરોબર. ચાલો હવે આપણે એને વચ્ચેથી આ રીતે આ ભાગ છે એને કાપી લઈશું. આ રીતે, એટલે તમારે આ રીતનું ખુલશે. હવે આ રીતનું ખુલ્યા બાદ તમારે એને વચ્ચેથી આમ ફોલ્ડ કરી દેવાનું, બરોબર. ત્યારબાદ એને એક માખી પકડીને તમારે ધીમેથી ખેંચવાનું, એટલે અહીં તમારો સરસ મજાનો એક ઝાડ બનીને તૈયાર થશે. આ રીતે તમે જોઈ શકો છો બાળ મિત્રો, એને તમારે ધીમે 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 આ રીતે ખોલતા જવાનું છે. એટલે આ રીતે તમારું સરસ મજાનું ઝાડ બનીને રેડી થશે, બરોબર. આ રીતે જો તમે જોઈ શકો છો બેટા, અને આપણે કહીશું સરિયુંનું ઝાડ. જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલ લાઇટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જે તમારું સરસ મજાનું સરિયુંનું ઝાડ બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે મસ્ત મજાનું. તો
મારી ચેનલ લાઇટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર શેર કરજો, જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતા રહેશે. તો આવજો મિત્રો. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મારી પાસે આ એક સરસ મજાનું રંગીન કાગળ છે, જેમાંથી આપણે આજે કમળ બનાવીશું. ચાલો તો આ કાગળ આગળ આપણે સરિયુંનું ઝાડ બનાવ્યું ને, હવે એ જ કાગળથી આજે આપણે કમળ બનાવીશું બેટા. આ રીતે આગળ તમે જેમ રૂલ ગોળ વાળ્યો એ રીતે આ રૂલને પણ તમારે ગોળ ગોળ વાળવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો બેટા. આ રીતે તમારે વાળતા જવાનું છે. બરોબર. ચાલો હવે આપણે શું કરીશું, આજે વાત છે અહીંથી એને આપણે કટ લગાવીશું. બરોબર. હવે એને ઊંધું ફેરવી દઈશું, જે બંધ ભાગ છે એ બાજુથી આપણે એને પાન શેપમાં કાપી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો બાળ મિત્રો. બરોબર. જો પહેલા અહીંથી આપણે કાપ્યું છે. બરોબર. ત્યારબાદ આગળથી હવે જો તમને ખ્યાલ આવી ગયો ને બેટા, હવે એને આપણે આ રીતે જોઈ લઈશું. વધારાની રફ પાંદડીને આપણે કાઢી લઈશું. બરોબર. હવે પાંદડીઓને આપણે છૂટી કરીશું બેટા આ રીતે. બરોબર. હવે એક પાંદડીને હલકા હાથેથી ધીમેથી આપણે ખેંચીશું, તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ મજાની તમારી પાંદડીઓ છૂટી પડી ગઈ છે. આ રીતે જો આ રીતનું તમારે સરસ મજાની પાંદડીઓ થશે. ત્યારબાદ તમે એને આવી રીતે ગોળ ફેરવીને ડિઝાઇન પણ બનાવી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો બેટા. ત્યારબાદ એને આપણે અહીં વચ્ચેથી પ્રેસ કરતા જઈશું. આ રીતે અહીં એને આમ વચ્ચે લગાવીશું આપણે નીચે. તો અહીં તમારું સરસ મજાનું કમળનું ફૂલ તૈયાર છે. તમે જોઈ શકો છો બેટા આ રીતે જુઓ. બરાબર. આ રીતે તો મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક અને શેર કરજો. સરિયુંનું ઝાડ, કમળ સરસ મજાનું, અને મારી ચેનલ લાઇટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર શેર કરજો, જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન મેસેજ સૌપ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે. તો આવજો મિત્રો.